છે. આ ઇંતજારની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રૂસ્તમપુરા ખાતેના કાર્યાલયમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી તેમના ટેકેદારો સાથે ઉપસ્થિત છે. જો કે અત્યારે અમે જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા ત્યારે લગભગ સાંજના 6:30 નો સમય છે અને અંતિમ આંકડા ટકાવારીના આવ્યા નથી, પરંતુ જે 3 વાગ્યાના આંકડા ઉપલબ્ધ છે તે પ્રમાણે એવરેજ 50% મતદાન 3 વાગ્યા સુધીમાં, એટલે એમ કહી શકાય કે 5 વાગ્યા સુધીમાં 60 કે 65% એવરેજ મતદાન થશે અને તે ભારે મતદાનની શક્યતાઓ નકારી શકાતી નથી. વર્ષો પહેલાં એવું કહેવાતું હતું કે ભારે મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો, પરંતુ આ વખતે 3 પાર્ટી અસ્તિત્વમાં હતી એટલે 3 પાર્ટી એડીટો ચોટીનું જોર લગાવે એ સ્વાભાવિક ઘટનાક્રમ હોઈ શકે. એટલે એ જે સમીકરણ છે તે સમીકરણ આ વખતે પણ ચાલશે કે કેમ, એક બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ આ પ્રશ્નાર્થની વચ્ચે પૂર્ણેશભાઈનો આશાવાદ શું છે તે જાણવાની કોશિશ કરીએ. પૂર્ણેશભાઈ, લગભગ 60% મતદાનની આસપાસ આપણે જ્યારે થયું હોય સમગ્ર શહેરની 16 સીટો પર જિલ્લા અને શહેર સાથેની, તો તમને શું લાગે છે પરિસ્થિતિ? દર્શક મિત્રો નમસ્કાર. લગભગ 60% જેટલું મતદાન થશે મેં લગભગ 3 વાગે પણ કહ્યું હતું. બીજી જે વાત છે કે ગત ચૂંટણીમાં 2007ની ચૂંટણીમાં 3 પાર્ટી નહીં હતી, 2 પાર્ટી હતી. આ 2 પાર્ટીની અંદર જ્યારે વિકલ્પ, જે લોકો અત્યારે ગપ્પા પાર્ટી અથવા તો મચપા પાર્ટીના વોટર્સ હતા તે લોકોએ તે વખતે કોંગ્રેસને મત આપ્યો હતો, એટલે કોર્પોરેશનની ચૂંટણીમાં લગભગ 76 જેટલા ઉમેદવાર મહાગુજરાત પાર્ટી એટલે મજપા પાર્ટી, જેનો આ નવો અવતાર આપણો આ ગપ્પા પાર્ટી છે, તો આ પરિવર્તન પાર્ટીવાળાઓએ 2010માં સુરત મહાનગરપાલિકામાં 4 મૂક્યા હતા. મોટેભાગની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી એમાંથી. એટલે 2007 અને 2012ની તુલના કરીએ તો 7માંથી જે વોટ તૂટવાના છે કોંગ્રેસના તૂટવાના છે, આ સમજી લેજો. આ તે વખતે જે કંઈ લીડ હતી અમારી લોકસભાની 2009ની, એ લીડમાં હવે વધારો થવાનો છે. કારણ કે જે લોકોએ તે વખતે, આજે પણ આ જ થયું છે ને, ગપ્પા પાર્ટીવાળા એમ જ કહેતા હતા ને કે કોંગ્રેસને વોટ આપી દો, પણ આ બધાની વચ્ચે કોંગ્રેસવાળાએ અને ગપ્પા પાર્ટીએ જે રણનીતિ કરી હશે તે બંને સાથે મળીને કરી હશે તો પણ એ મોટી ઠાપ ખાધી છે. જે કંઈ વોટ તૂટ્યા છે એ 2007માં જે કોંગ્રેસને વોટ મળેલા હતા એ જ વોટ તોડીને ગપ્પા પાર્ટી 2012માં મત લઈ ગઈ છે. આવો મારો સ્પષ્ટ મંતવ્ય છે. નંબર 1 આપણે નંબર 1 પર ચર્ચા કરીએ. તમે જેને ગપ્પા પાર્ટી કહો છો તે ગુજરાત પરિવર્તન પાર્ટીની આપણે જો વાતને સમજવાનો પ્રયાસ કરીએ તો જેટલા આંકડા તમે જોશો, જ્યાં જ્યાં વધારે મતદાન થયું છે ત્યાં ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવારો ઓલરેડી ખૂબ જોશની અંદર ચાલતા હતા. આપણે જો વરાછાનો દાખલો લઈએ કે કતાર ગામનો દાખલો લઈએ કે કામરેજનો દાખલો લઈએ, આ વિસ્તારોની અંદર ગુજરાત પરિવર્તન પાર્ટી ખૂબ જોશોની અંદર પ્રચાર કાર્યની અંદર લાગેલી હતી. તો એ 3 સીટોના આધાર ઉપર તમે બાકીની તુલના કેવી રીતે કરી શકો? બધે જ એવરેજ મેં કહ્યું તેમ, ગત વખતે કતાર ઉત્તરની સીટ ઉપર કોણ લડતું હતું? ધીરુભાઈ ગજેરા અને નાનુભાઈ વાણાણી. હવે ત્યારે આપણે લીડ મળી હતી 22,000ની. તે જે વખતે જી ઘટના છે, ઘટનાની અંદર એમની પાસે 2 વિકલ્પ હતા. એટલે હવે તે વખતે જે વિકલ્પ હતો એ લોકોએ ગપ્પા પાર્ટીના મત કોંગ્રેસે આપી દીધા હતા 2007માં. હવે એ મત કોંગ્રેસમાં નહીં નાખીને ગપ્પા પાર્ટીમાં નાખશે, એટલે લીડ ગપ્પા પાર્ટીની ઘટવાની છે આમાં, અને કોંગ્રેસવાળાની ઘટવાની છે. એટલે આ વખતે જે કોંગ્રેસ વોટ લઈ જવાની હતી 2012માં, એ ગપ્પા પાર્ટીના આવવાના કારણે એનું મતબેંક તૂટશે કોંગ્રેસની, ભાજપની નહીં. ઉલટાનું જેટલું જેટલું વધારાનું મતદાન થયું છે એનું કારણ એ છે કે કોંગ્રેસે જૂઠાણું ચલાવ્યું. 6 કરોડ ગુજરાતની પ્રજા અને આખા ગુજરાતનું સતત કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા અપમાનની સ્થિતિ, અન્યાયની સ્થિતિ, સીબીઆઈનો દુરુપયોગથી લઈને બધું જ, આના કારણે લોકોના મનમાં હતું કે આ કોંગ્રેસ કાયમ જૂઠાણું અપપ્રચાર બધું કરે છે, અન્યાય કરે છે, એની સામે કચકચાઈને જવાબ આપો ને મોદી સરકાર, મોદી નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે એને જે વિકાસની વાત કરી છે, એને સુશાસનની વાત કરી છે, એણે આખા વિશ્વની અંદર ગુજરાતને ટોચ ઉપર લઈ જવાની વાત કરી છે, એના કારણે એમનો આત્મવિશ્વાસ વધ્યો અને એના કારણે અને અમારા દરેક બૂથ મેનેજમેન્ટના કારણે, બૂથ ઉપરના કાર્યકર્તાના કારણે આ મતદાન વધ્યું. જે મૂળ પ્રશ્ન વધવાનું કારણ આ જ, પહેલાં લોકોના વોટ હજુ વેચાશે,
તમને બધી લીડ આવશે ત્યારે ખબર પડશે 20 તારીખે કે ક્યાંય કેટલી લીડ વધી છે. એટલે લીડ ચોક્કસ પહેલાંના પ્રમાણમાં વધશે. લોકોને એમ થયું હતું કે આ કોંગ્રેસ સતત જૂઠાણા ફેલવે, સતત નવી નવી બધી વાર્તાઓ કરે અને અનેક ઘણી યોજનાઓ ઘરના ઘરની વાત કરીને લોકોને છેતરવાની લોભામણી સ્થિતિ આપે અને લોકોને લાગ્યું કે આ નથી આપી શકવાના. આના કારણે કોંગ્રેસના જે કંઈ 2-4 મત મળતા હતા તે બી ગુમાવવાની શક્યતા છે. એટલે મત ભારતીય જનતા પાર્ટીના જ વધશે. જે આંકડાઓ બતાવે તે પ્રમાણે મહુવા, બારડોલી, માંગરોળ આ સુરત જિલ્લાની જે બેઠકો છે તેમાં બહુ ભારે મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મતદાન શું સૂચવે છે અને શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન શું સૂચવે છે? એવરેજ તો બધે જ મતદાન સરખું જ થવાનું છે. ભારે મતદાન સવારે, ગામડાનું લોકેશન સવારે વહેલું નીકળે છે. આપણે ત્યાં જોયું તો સવારથી જ કલાક, દર કલાકના 60 જેટલા લોકોની એવરેજ આવે છે. એટલે 10 કલાકના અંતે 600 મત આ રીતે પડ્યા છે. એવરેજ 1000 હોય તો 660% મતદાન થાય. ગામડામાં પણ જે ઉત્તેજના છે એ ઉત્તેજનાના કારણ મેં કહ્યું તે જ છે કે સતત કોંગ્રેસે જે પ્રકારે નેગેટિવ પ્રચાર કર્યો, નેગેટિવ વાતો કરી, નકારાત્મક વાતો કરી, એના કારણે લોકોમાં આક્રોશ હતો અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો. પુરેશભાઈ, પ્રચાર માધ્યમો કરતાં પણ જે આચારસંહિતાનો કડક અમલ હતો અને આજે તમે જોયું તે પ્રમાણે બેનરો હટાવી લેવામાં આવ્યા હતા, પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા હતા, ટેબલ ઉપર પણ ઇવન બેનરો લગાડવા દેવામાં આવ્યા નહોતા, તે છતાં પણ આટલું બધું જે મતદાન થાય છે, જે સેલ્ફ જાગૃતિ આપણે, અવેરનેસ જે લોકોમાં જોઈ, એની પાછળના બી કયા કારણો તમે જવાબદાર ગણો છો? સૌથી પહેલાં તો આપનું મીડિયા. આજે 1 મહિનાથી સતત 24 કલાક કોઈ પણ ચેનલ મૂકો એટલે મીડિયા ઉપર આ જ આવે છે. ગુજરાતની ચૂંટણી અને આ 13 ડિસેમ્બરની 2012ની ચૂંટણી તો લગભગ છેલ્લા 4 તારીખે જ્યારે 4/11/2012 આચારસંહિતા બહાર પડી તે દિવસથી લોકોના મનમાં હતું. અને કેટલાક લોકો તો નક્કી કરીને બેઠા હતા કે આ વખતે જે નરેન્દ્રભાઈ મોદીની સરકારે કામ કર્યું છે, 12 વર્ષ થવાના છે, જે સુશાસન આપ્યું છે અને એની પાછળ આખી કેન્દ્રની કોંગ્રેસ, આખા હિન્દુસ્તાનની અહીંયા આવીને એને હેરાન પરેશાન કરે છે. એટલે 13 તારીખે ભારે મતદાન થવાનું હતું એ લોકોના મનમાં હતું, પહેલેથી સ્પષ્ટ હતું. એટલે આજે પ્રચાર કરો કે ન કરો, રોજ ટીવી, અખબાર, પેપર, મીડિયા, ડિબેટ, ચેનલ, જાહેર ભાષણ, જાહેર સભા, આ સતત પ્રચારના કારણે બધાને જ ખબર પડી ગઈ હતી ને બધાને જ ખબર છે કે મારા વિસ્તારનો ઉમેદવાર કોણ છે. નંબર પણ ખબર હોય લોકોને, હવે કંઈ રસીદની પણ જરૂર નથી, બધાને ખબર છે ક્યાં મતદાન કરવાનું. વર્ષોનું એક જ સ્કૂલ હોય છે. એટલે આ બધી હવે આ જ્ઞાન અને વિજ્ઞાનના અને ટેકનોલોજીના જમાનામાં હવે તો રોજ SMS, ફેસબુક પર આ જ ડિબેટ થતી હોય. સ્ટુડન્ટો લખતા હોય છે. એક સ્ટુડન્ટે એવું લખ્યું હતું કે કોંગ્રેસને મોટા ઘરમાં જવું છે, એટલે વિધાનસભાનું ઘર બનાવ્યું. એટલે આ એક નાનું ઝૂંપડું કોંગ્રેસ લોકોને ખાલી ગુમરા કરવા માટેની છેટરામની લોભામણી જાહેરાત આપે છે. આ નાનું ઘર આપશું તો મોટા ઘરમાં જવાય ને, તો આવું બધા જ સમજે જવે. એટલે આજનું જે યુવાધન છે એ યુવાધન 30 વર્ષથી નીચેની ઉંમરમાં 30% છે. વોટર્સ એક બૂથ ઉપર સરેરાશ 18 થી 30 વર્ષની ઉંમરના જે છે એ 30% છે અને એના મનમાં બધું છે અને એ શિક્ષિત છે. એ રોજ આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એને ખબર છે કે કોણ જૂઠાણું ફેલવે છે, કોણ આપી શકવાનું છે, કોણે કરી બતાવ્યું છે. આ ઘરના ઘરમાં તો 45 લાખ ઘર આપી દીધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં. ગરીબ કલ્યાણ મેળામાં 24 સીધી આપવામાં આવી, બીજા 45 લાખ જેટલા ઘરો હવે બીજા નવી જાહેરાત થઈ. એટલે લોકોને ખબર છે કે આમાં સાચું શું છે અને ભાજપ જે કહે છે તે કરે છે, લોકોને વિશ્વાસ છે. આ મતદાનની અસર 17 તારીખના બીજા તબક્કાના મતદાન પર કેટલી પડશે? ખૂબ સારી પડશે. કારણ કે એ લોકોને પણ થશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કે જો આટલું પહેલા તબક્કામાં 60% સરસ મતદાન હોય તો આપણે પણ 70% કરવું જોઈએ. લોકોનો પણ ઉત્સાહ વધશે. કારણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું જે કંઈ મતદાન થયું એના કારણે આખા ગુજરાતમાં એક ચર્ચા થશે કે આટલા ટકા મતદાન થયું, કોણ જીતશે, કોણ હારશે, એના લેખાજોખા ચાલશે અને 3 દિવસ બાકી છે. એટલે જે મત આપવાનું ક મન કે નીકળતો નહીં હશે તે વ્યક્તિ પણ નીકળશે. અમદાવાદમાં બેઠેલી વ્યક્તિ પણ આ જોશે આજે અને એને એમ થશે કે જો બીજા મહાનગરોમાં 60% મતદાન થતું હોય
અને આટલા લોકોમાં જાગૃતિ છે, આટલા લોકો બહાર આવ્યા છે, તો ઓટોમેટિક બધાના મનમાં ઉપર આના કરતાં વધારે મતદાન થવાની શક્યતા છે. એક અંતિમ પ્રશ્નની સાથે આજની વાત સમાપ્ત કરીશું. ભારતીય જનતા પાર્ટીએ મની પાવર અને મસલ્સ પાવરનો ઉપયોગ કરીને વિરોધીઓને કચડવાની જે પ્રવૃત્તિ કરી છે, જે આક્ષેપ થાય છે, તેના માટે તમારું શું કહેવું? ના ના, એ તો કોંગ્રેસની જન્મજાત આવી બધી પ્રકૃતિ હોય છે. પહેલી વસ્તુ, મની પાવરની કોઈ વાત નથી અને મસલ્સ પાવરની પણ વાત નથી. પણ કોંગ્રેસ એમ સમજતું હોય કે અમે થોડી ગુંડાગર્દી કરી લેશું, મારામારી કરી લેશું, એટલે ડરી જાય, તો એને જવાબ આપવા માટે પણ અમારી સેના તૈયાર હતી. પણ અમે ક્યાંય કહો ઉદાહરણ કે આવું પ્રેરણા અમે કોઈને આપી નથી કે આવું કોઈ ઘટના અમે કરાવી નથી. પણ કોંગ્રેસ જો આ પ્રમાણે જો વૃત્તિ રાખવશે તો એને સખત જવાબ આપવામાં આવશે. તો 16 બેઠકોમાંથી કેટલી બેઠકો અને સુરત શહેરની 12 બેઠકોમાંથી કેટલી બેઠકો? લગભગ બધી જ બેઠકો ભાજપ જીતવાની છે. 12 માંથી 12 મહાનગરનું તો હું 100% કહું છું. જિલ્લામાં જે 4 સીટ છે એ સ્વતંત્ર છે, છતાં પણ જે ભારે મતદાન થવાના કારણે પણ આ 4-4 સીટ જીતવાના છે ભાજપના. થેન્ક યુ વેરી મચ. તો દર્શક દોસ્તો, આ હતા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી પોતાના વિચારોની સાથે. તેમને અને તેમની પાર્ટીને હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહમાં મતદાનની પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ છે. 13મી તારીખનો જે રોમાંચ હતો તે રોમાંચ ખતમ થઈ ચૂક્યો છે. 20મીએ મતપેટીઓ ખુલશે તેની ગણતરીઓ મંડાઈ રહી છે. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ભાજપનું કાર્યાલય મોટા મોલ્લો રુસ્તમપુરા ખાતે. કદાચ વિજયના વિશ્વાસ સાથેની પાર્ટી ચાલી રહી છે તેવું લાગી રહ્યું છે. સુરત પૂર્વના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રંજીતભાઈ ગિલીટવાલા, સાંસદ શ્રીમતી દર્શાબેન જસો જરદોશ, માજી સાંસદ શ્રી પ્રવીણભાઈ નાયક અને અન્ય કાર્યકર્તાઓ અત્યારે છેલ્લી ઘડીએ જે પણ કંઈક આંકડાઓ બહાર આવ્યા છે તેના ઉપરથી પોતાના વિજયને નિશ્ચિત માની રહ્યા છે. તેમની સાથે આ જ વાતને સમજવાનો પ્રયાસ કરીશું. રંજીતભાઈ, ખૂબ ભારે મતદાન સુરત પૂર્વમાં થયું, વોઝ ઇટ એક્સપેક્ટેડ? એકચ્યુઅલી તો પ્રેસના મિત્રો અને આપ સૌ મિત્રોએ હરમેશ એવું ભાગ્યું છે કે જ્યારે જ્યારે હેવી તનાવ થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો હોય છે. એટલે આ સંજોગોમાં જ્યારે આટલા મોટા પ્રમાણમાં મતદાન થયું હોય ત્યારે અમે સંપૂર્ણપણે એવું માનીએ છીએ કે આ એક જ્વલંત અને પ્રચંડ વિજય થનાર છે. પરંતુ મંત્રીશ્રી, એક વાત એવી છે કે ભારે મતદાન થાય ત્યારે મોટે ભાગે 2 પાર્ટીઓ હતી, આ વખતે 3 પાર્ટી અસ્તિત્વમાં હતી, એટલે 3જી પાર્ટીએ પણ પોતાનું એડી ચોટીનું જોર મતદાન વધારવા માટે લગાવ્યું હોય. એવા સંજોગોની અંદર પણ તમને વિશ્વાસ છે કે તમે વિનિંગની અંદર છો? કારણ કે ગયા વખતે 1700 મત હતા ત્યારે મતદાનની ટકાવારી કેટલી હતી? એ 3જી પાર્ટીના પોલિંગ એજન્ટ આ શહેરના નવાપરા વિસ્તાર સિવાયના મતદાન મથકને એના પોલિંગ એજન્ટ પણ નહોતા. સાહેબ, હું બધા જ વિસ્તારમાં ફર્યો છે, દરેક પોલીસ સ્ટેશનની અંદર 2 ખાલી એજન્ટ હતા. એટલે આપ સમજી શકો છો કે જેની પાસે કાર્યકર્તા પોલિંગ એજન્ટમાં એ હેવી ટર્નઆઉટમાં એને કેટલી મહેનત કરી છે તે ખ્યાલ આવી શકે છે. એમના ભાગે કોઈ મહેનત કરવાની આવી નથી. આ પ્રજાએ સંજોગોને જોઈને એમને એવું જે પ્રમાણે નિર્ણય કરવાનો હોય છે તે પ્રમાણે નિર્ણય કરીને હેવી ટર્નઆઉટ કરવા માટે હું આ સુરત શહેરની સમગ્ર પ્રજાને અને ખાસ કરીને મારી પૂર્વ વિધાનસભાની આ પ્રજાને, મતદાર ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને સલામ કરું છું. ગઈ ધારાસભાની ચૂંટણીમાં 1700 મતનો આપનો વિજય હતો, તે વખતે મતદાન કેટલા ટકા હતું? ત્યારે મતદાન હતું 59%. તો આ વખતે પણ 59 કે 60%ની ઉપર મતદાન જાય તેવી શક્યતા નથી, આપ શું માનો છો? આ વખતે મતદાન એવરેજ મતદાન 70% કરતાં વધારે થશે. એટલે 70% કરતાં વધારે હોય તો અમે એવું માન્યું છે કે 4ની જગ્યાએ 5 અગ્રામાં અમારો વિજય થશે. તમારા વિજયની માટે કારણભૂત જે પરિબળો છે એ પરિબળો શું હોઈ શકે? મિસ્ટર મોદી એકલા પડી ગયા છે તેવું લોકોને લાગ્યું, કે પછી જે રીતના પ્રચાર કોંગ્રેસે આરંભ્યો હતો તેના જવળતા જવાબ રૂપે લોકોએ આ પ્રકારની પ્રક્રિયા પ્રતિક્રિયા આપી હશે તેવું તમે માનો છો? અમે એવું માનીએ છીએ કે શાંતિ, સલામતી અને ભાઈચારાની ભાવના સાથે ગુજરાત રાજ્યને વિકાસ ની જે પગદંડી છે તેના પર ખૂબ ઊંચાઈએ લઈ જવામાં માનનીય મુખ્યમંત્રી છેલ્લા 11 વર્ષની અંદર જે સફળ પ્રયોગ કર્યો છે તેનો પ્રજાને અનુભવ છે. પીપલ ફીલ કે ખરેખર ગુજરાત રાજ્યની અંદર ખૂબ સારો વિકાસ થયો હોવાના કારણે પ્રજા હર હંમેશ જેમ રહે છે, વધુ 5 વર્ષ માટે તો ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે. યુવાનો કઈ તરફ રહ્યા છે? યુવાનોનો પણ પોતાનો ઓપ્શન છે. યુવાનોને તો રાજ્ય સરકારે જે
લેટેસ્ટ ઇનોવેશન સાથેના માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રચાર અને પ્રસારના સાધનો એપ્લાય થયા છે. એનાથી યુવાન પોતે પણ એમ સમજે છે કે ધીસ ઇઝ ધ ઓનલી ચીફ મિનિસ્ટર ઇન હોલ ઓફ ધ ઇન્ડિયા, કે ટેકનોલોજીની સાથે એક ચોક્કસ ટેકનોલોજીની સાથે ચાલી રહ્યા છે, ઇન્ડસ્ટ્રીમાં આવતી દરેક ટેકનોલોજીની સાથે થયા છે. એ રીતે યુવાનો એમ માને છે કે ભાઈ આવનાર વર્ષોને જે માણસ જોઈ શકે છે એવા મુખ્યમંત્રી સાથે એ લોકો રહેવાનું હરહંમેશ પસંદ કરતા હોય છે. ને આ ટ્રેન્ડ સાથે યુવાન અને સૌથી વેલ ડ્રેસ મુખ્યમંત્રી તરીકે પણ યુવાન હરહંમેશા ઈચ્છે છે, યુવતી હરહંમેશા ઈચ્છે છે કે એમનો મુખ્યમંત્રી વેલ ડ્રેસ ફિનિશ હોવો જોઈએ. આ એકમાત્ર સમગ્ર દેશનો મુખ્યમંત્રી છે જે તમે જોઈ શકો છો કે ઓલવેઝ એ વેલ ડ્રેસ. રણજીતભાઈ, 13મીના મતદાનની 17મીના મતદાન બીજા તબક્કાના મતદાન પર કોઈ અસર થશે ખરી? અમે એવું ચોક્કસ માન્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓ પૈકીની આ દક્ષિણ અને સૌરાષ્ટ્રના ગુજરાતીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. અને ક્વાઇટ ઓબ્વિયસલી 17 તારીખે આ બાકીના વિસ્તારના જ્યાં આગળ મતદાન થવાનું છે એ જનતા પણ આજ 13 તારીખે થયેલી પ્રજાની જે અભિવ્યક્તિ છે એને દોહરાવશે. છેલ્લા 20 દિવસની પ્રક્રિયામાં ક્યાંક કશેક આપનો વિશ્વાસ ડગી ગયો હતો એ વાત સાચી? મને ક્યારેય એવું નહોતું લાગ્યું. જે તારે ચૂંટણીનું નામ જાહેર થયું તે પહેલાં ત્યારે હું મતદાર યાદીનો અભ્યાસ કરતો હતો અને અભ્યાસ કરતાં કરતાં જ મેં નક્કી કર્યું કે આ વિધાનસભા મારે લડવી જોઈએ ભલે પરિસ્થિતિ ગમે તે હોય. એટલે વિશ્વાસ તો મને ત્યારે જ હતો ને એટલા માટે જ હું આટલી જોખમી સીટ લડવા માટે તૈયાર થયો હતો. સંસદ દસ્તાવેજ જોગો સાથે વાત કરું, દસ્તાવેજ સવારથી ટ્રેન કઈ તરફનો રહ્યો હતો, કેવો રહ્યો હતો અને યુવાનોને મહિલાઓનો ઉત્સાહ કઈ તરફનો જોખ બતાવતો? લોકશાહીના મહાન પર્વની અંદર સ્વયંભૂ સવારથી જ લોકો મતદાન તરફ વળ્યા હતા. જે મતદાનની પ્રક્રિયાની અંદર લોકોને લેવા જવા પડતા હતા તેને બદલે જાતે આવીને મતદાન કરવા માટે પ્રેરાયા છે. ખાસ કરીને બહેનોની વાત કરું તો એવું છે કે આવનારી પેઢી અને એના માટે એમના ભવિષ્ય માટે જે એશ્યોરન્સ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યો છે એના પર બહેનોએ વિશ્વાસ રાખ્યો છે. 2007ની અંદર પણ એવું થયું હતું કે મહિલાઓની મતદાનની મહિલાઓના વિશ્વાસે મતદાનની ટકાવારીમાં ખૂબ મોટું પરિવર્તન લાવ્યા હતા અને એ જ વસ્તુમાં આ વખતે યુવાનોનો વધારો થઈ ગયો છે. એટલે મહિલાઓ અને યુવાનો બંનેના સંયુક્ત સાથે પ્રજા 2007 જેટલો જ વિશ્વાસ 2012માં પણ ધરાવી રહી છે ભારતીય જનતા પાર્ટીની દરેક સીટ પર, એવું મારું માનવું છે. તમારા બૂથ ઉપર જે અત્યારે ટકાવારી આવી રહી છે તમામ બૂથ ઉપર, એ બૂથની ટકાવારી જોતા જે વિસ્તારો કોંગ્રેસના પ્રભુત્વવાળા છે અથવા તો જે વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરો છે એ બૂથ પરની ટકાવારી અને તમે જ્યાં બહુમતી ધરાવો છો તેવા વિસ્તારોની બહુમતીને કંઈ તારવણી આપ કરી શક્યા છો ખરા? કારણ કે હજુ અંતિમ આંકડા આવ્યા નથી આપણી પાસે. પણ આપણા પ્રાથમિક જે આંકડા આવ્યા છે તે પ્રમાણે બંને 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 પોકેટ્સ એને કહી શકાય છે, બંને પોકેટમાં હેવી મતદાન થયું છે. પણ સ્ટીલ ત્યાર પછી પણ કમ્પેર કરતાં જેટલા આંકડા અવેલેબલ થયા છે તે ટકા એ પ્રમાણે જોતાં કોંગ્રેસના પોકેટ્સની અંદર થયેલા મતદાન કરતાં અમારા પોકેટની અંદર મતદાનની ટકાવારી 5 કે 6 ટકા કે 7 ટકા કે 10 ટકા જેટલી ઊંચી રહી છે. એટલે એ અમને 5 ડિજિટના વિજય માટેનો અમને વિશ્વાસ એમાંથી મળી રહ્યો છે. અપક્ષ ઉમેદવારો મનીષ ગિલીટવાલા, અપક્ષ ઉમેદવાર હિતેશ મૈસુરિયા અને ગુજરાત પરિવર્તન પાર્ટીના દીપક રાણા. દીપક રાણાની વાત આપણે કરી લીધી, આ બે અપક્ષ ઉમેદવારો તમારા મતોની અંદર વિભાજન કરી શકે તેવી શક્યતાઓ ખરી? આખો ધારો આજે હું બધા જ પોલિંગ સ્ટેશનની અંદર બધે જ આખા વિસ્તારની અંદર ફર્યો ત્યારે આ બે પક્ષીનો એક પણ અપક્ષ ઉમેદવાર મને ક્યારે સુરત શહેરના રસ્તા ઉપર પણ દેખાયો નહોતો. 20મીની પ્રભાત કેવી હશે? ખુશનુમા ખુશનુમા અને રાત તો કદાચ ઘણી સારી હશે. ચાલો ધન્યવાદ દર્શક દોસ્તો. તો આ શ્રી રણજીતભાઈ ગિલેટવાલા પોતાના વિચારોની સાથે. અને બિફોર યુ એન્ડ મિત્રો, આપણા માધ્યમ દ્વારા સુરત ચેનલના માધ્યમ દ્વારા હું મારા તમામ કાર્યકર્તા મિત્રોનો, મારા શુભેચ્છકોનો ને મારા વિધાનસભામાં વસતા તમામ સમાજના તમામ પરિવાર મિત્રોનો ખૂબ 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 આભાર માનું છું. ચેનલને શાંતિથી અમે શાંતિથી અમે આ ચેનલ એવી ચેનલ છે કે 2005માં પહેલી વાર સ્ટેન્ડિંગ કમિટીને ચેરમેન બન્યો ને ત્યારથી મને જે રીતે લાઈને ચાલી છે અને મને એમ છે કે એના વગર કદાચ હું પણ મારો ગ્રાફ પણ ઊંચો ના આવ્યો હતો. એટલે એવું એક જે મને આટલા સુધી લાવવામાં એક ખૂબ મોટો અગત્યનો ભાગ સુરત ચેનલે પણ ભાગ ભજ્યો છે. એટલે ભાઈ શ્રી નિખિલ મદ્રાસી અને એમનો આખો સ્ટાફ અખતો વખત ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન પણ એમના સામેથી મેસેજ અને ફોન આવીને જ્યાં જ્યાં કાર્યક્રમ થયા છે ત્યાં એમના મિત્રો હાજર રહ્યા છે, હું એમને ખૂબ દિલપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ દર્શક મિત્રો. તો સંજીતભાઈ ગિલીટવાલાનો આભાર માનીને કાર્યક્રમ આગળ વધારીએ.
દર્શક મિત્રો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહમાં વધુ એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. અંતિમ ચરણ મતદાન સમાપ્ત થયું, મતપેટીઓ બંધ થઈ, મતપેટીઓ 20મી તારીખે ખુલશે ત્યારે ખબર પડશે કે ચૂંટણીના ચક્રવ્યૂહના આ જંગમાં કોણ જીત્યું છે. પરંતુ કેટલાક આશાવાદની સાથે અત્યારે ઉમેદવારની સાથે ઉપસ્થિત છે સુરત પૂર્વના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી કદીરભાઈ પીરઝાદા સાથે આપણે વાત કરી, તેમની વાતને સમજવાનો પ્રયાસ કરીશું. કદીરભાઈ, મતદાન ધારવા કરતાં ઓછું થયું કે વધારે થયું? વધારે થયું, જે એક્સપેક્ટેડ હતું એ પ્રમાણે જ થયું છે. રાઈટ. અને એ મતદાનને કારણે શું શક્યતાઓ આપ જુઓ છો? અમારે કોંગ્રેસ તરફી મતદાન બહુ ભારે માત્રામાં થયું છે. સવારથી સાંજ સુધીમાં લોકો બરાબર મતદાન કરતા રહ્યા અને ચારે બાજુ જે આપ જોતા હતા એમાંથી પણ અમને મતદાન મળી રહ્યું હતું અને દરેક પોકેટમાંથી અમને મત મળતા હતા. એટલે આજે એક નિશ્ચિત વાત છે કે કોંગ્રેસમાં આ સીટ 100% હું જીતું છું. રાઈટ. આ વ્યક્તિગત કદીરભાઈ પીરઝાદાની જીત છે કે કોંગ્રેસની નીતિની જીત છે? એટલે જીત થાય તો શું માનો છો આપ? કોંગ્રેસ સિમ્બોલ છે, કોંગ્રેસ આઈડિયોલોજી છે. હું એક ઉમેદવાર છું, ઉમેદવાર સારો નબળો હોઈ શકે પણ આખરે તો પાર્ટીની જ જીત હોય છે. રાઈટ. જે જે મતદારો, જે બી કોઈ વર્ગ હોય, તે મુસ્લિમ સમાજ હોય, લઘુમતી સમાજ હોય, કે દલિત સમાજ હોય, કે જૈન સમાજ હોય, રાણા સમાજ હોય, કે બીજા અન્ય સમાજો હોય, આ તમામે તમામ સમાજ તમારી સાથે જોડાયા છો એવું તમે હંમેશા કહેવું છે, એની પાછળનું શું કારણ હોઈ શકે? અને આજે પણ એનું પ્રતિબિંબ પડ્યું છે ખરું? 110%. તમે જઈ આવો, જોઈ આવો, ત્યાં કૈલાસનગર જોઈ લો, અમારા દલિત બૂથોની અંદર જોઈ લો તમે, આ નાનપરામાં, હરિપરામાં, સાપોરમાં, ભવાનીવળ પર 100%. જો એમ માનતા હોય કે બધા જ એ લોકો ભાજપ તરફી મત પડ્યા છે એ વાત તો બરાબર નથી ને. ઉપરથી અમારા મત તો અમારી સાથે રહ્યા, ઉપરથી બીજા મત અમને મળ્યા. મતદાતાઓને કોઈ સંદેશ આપવા માંગો છો? મતદાતાનો ખૂબ ખૂબ આભાર, એમણે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને જે 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 લોકોએ મારા માટે કામ કર્યું છે તમામ સમાજોએ, એમને માટે હું એમને બિરદાવું છું, એમનો આભાર માનું છું અને એમને ખાતરી આપું છું કે તમે જે વિશ્વાસ મૂક્યો છે તેને અમે પરિપૂર્ણ કરવા માટે પૂરા પ્રયાસ કરીશું. સમગ્રતા ઊંચા મતદાનને આપ કયા કારણભૂત ગણો છો? શા માટે આટલા ઊંચા મતદાન થયા છે? તમારા સીટ સિવાયની પણ આપણે જો વાત કરીએ તો, અને ખાસ કરીને મીડિયાની ભૂમિકા કેવી રહી? પરિવર્તન. લોકો ઈચ્છે છે એકને એક વાત બંધ થાય અને એવું એમને માટે પણ છે, એટલે એ એક જોર આવી જાય છે અને એને કારણે મતદાન વધી જાય છે. લોકો પરિવર્તન, તમે કહો છો, કદાચ પુનરાવર્તન માટે પણ મત આપતા એવું બની શકે? મને લાગતું નથી. મીડિયાની ભૂમિકા આ ચૂંટણી જંગની અંદર તમે કેવી તમને રહી તમારી જશે? નેગેટિવ, પોઝિટિવ, તટસ્થ? મીડિયાનું જે કામ છે તે મીડિયા એની રીતે બરાબર કર્યું છે, બરાબર અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ વેરી મચ કદીરભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉમેદવાર હતા કદીરભાઈ પીરઝાદા, પોતાના વિચારોની સાથે 20મી તારીખ માટેની હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહમાં સુરત શહેર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અજયભાઈ ચોકસીના કાર્યાલય પરથી અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે. અત્યારે અમે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે લગભગ રાત્રિના 7:30 કલાકનો સમય છે અને અજયભાઈ લગભગ બધી જ ગણતરીઓ પૂર્ણ કરીને શાંતિથી બેઠા છે, ત્યારે તેમના આશાવાદને સમજવાનો પ્રયાસ કરીશું. અજયભાઈ, એક તો હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા નથી, તે છતાં પણ લગભગ ટકાવારી કેટલી થશે અને ગયા વિધાનસભાની સરખામણીમાં એ ટકાવારી કેટલી ઊંચી છે કે નીચી છે? નમસ્કાર દર્શક મિત્રો, આમ અત્યારે જે આંકડા જે આવી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે 65% કરતાં વધારે મતદાન કદાચ જોવા મળશે. સવારથી જ જોઈએ તો મતદારોમાં ખૂબ ઉત્સાહ હતો અને મતદાનની તરા લગભગ આખો દિવસ, વચ્ચે બપોરે કલાક એ જેવા સમયમાં થોડીક મંદ રહી હશે, બાકી સતત મતદારોનો પ્રવાહ દરેક પોલિંગ સ્ટેશન પર જોવા મળતો હતો અને જે રીતે મતદારોએ આજે મતદાન કર્યું છે એ જોતાં લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન થયું છે એવું અમને લાગે છે અને અમારો વિજય નિશ્ચિત છે. અને ગત વર્ષની સરખામણીમાં કેટલા ટકા વોટિંગ ઊંચું થયું હશે? ગયા વખતે કેટલું થયું હતું? ગયા વર્ષે મને લાગે 62 કે 64% થયું હતું. એટલે ટૂંકમાં જેટલું બી વધારાનું મતદાન થયું હશે તે સીધું ભાજપને મળ્યું હશે, ભારતીય જનતા પાર્ટીની તરફેણ. એવું કયા આધાર પર કહી શકાય?
મતદારોનો જે ઉત્સાહ છે ને, એ ઉત્સાહ આમ કેટલીક વાર તો તમે જુઓ ને તો એ બીજી રીતે કેટલીક વાર જોવાય ને તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જોવા મળે, પણ અહીંયા ઉત્સાહ ફેવરમાં હતો, એસ્ટાબ્લિશમેન્ટની ફેવરમાં લાગતો હતો. અને નરેન્દ્રભાઈને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે લોકો સ્વયંભૂ મતદાન કરવા માટે આગળ આવતા હોય એવું લાગતું હતું. એટલે મોદીજીને પીએમ પદ ને માટે આગળ કરવા માટેનું એક સંકેત લોકોના મનની અંદર હોય કે આપણો માણસ પીએમ બનવો જોઈએ, અથવા તો મોદીજી એકલા પડી ગયા છે એવી કોઈ કોઈ લાગણી હોઈ શકે ખરી? એમાં લાગણી તો એક જ છે કે જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે, જે રીતે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં બની છે, જે રીતે ગુજરાતીઓને નરેન્દ્રભાઈએ ગૌરવ અપાવ્યું છે, એ જોતા લોકોને બી હવે એમ લાગ્યું કે કોઈ પણ હિસાબે ગાદી તો નરેન્દ્રભાઈને જ સોંપવી પડે, સુકાન નરેન્દ્રભાઈને જ સોંપવું પડે, એ સિવાય બીજું કોઈ છે પણ નહીં. આજે જોવા જઈએ તો કોંગ્રેસમાં બધા વેર વિખેર છે, કેપ્ટન વગરની ટીમ મેદાનમાં ઉતરેલી છે, એટલે લોકો બી કેપ્ટન જ્યારે આટલા પાવરફુલ બેટિંગ કરતા હોય અને એ જ રીતે વિકાસ થયો હોય તો લોકો સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈની ફેવરમાં જ મતદાન કરે. અજયભાઈ, જ્યારે મતદાન ઉમેદવારોની પસંદગી થઈ ત્યારે તમને તમારી સામેના જે ઉમેદવાર હતા એ હરીફ ઉમેદવારની તાકાત કદાચ કેટલી હશે તેના વિશે તમને શંકા હોય, પણ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ હરીફ પક્ષે પણ ખૂબ સારો દેખાવ કરીને બધાને કામ કરતા કરી દીધા, આવું તમે માનો છો ખરા? મને લાગે છે કે ઘણા વિસ્તાર એવા હતા કે જેમાં એ લોકો કંઈ ગોઠવી નથી શક્યા, પણ ઓવરઓલ મને લાગે છે કે કોંગ્રેસ પક્ષે એ લોકોની જે વોટ બેંક આમ જે હોય છે એનો ઉપયોગ વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં કર્યો છે ખરો, પણ કેટલીક કેટલીક જગ્યાએ એમાં એ લોકો નિષ્ફળ પણ ગયા છે ગોઠવવામાં. મોદીજીના સદભાવના મિશનની અસર આ મતદાન પર થઈ હશે ખરી? મને લાગે છે કે અમુક પર્સન્ટેજ વાઇઝ જોવા મળશે મતદાનના આંકડા જ્યારે ખુલશે ત્યારે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક દોસ્તો, આ હતા અજયભાઈ ચોકસી પોતાના વિશ્વાસની સાથે, પોતાના વિજયના વિશ્વાસની સાથે ચેનલ સુરતનો ચૂંટણી ચક્રવ્યૂહના કાર્યક્રમમાં આગળ વધીએ. અજયભાઈ, આપને અને આપના ટેકેદારોને તારીખ 20મી મતગણના માટેની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ, ધન્યવાદ.